બધાથી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પાઠ 6 ખાધા વિના ન ચાલે એનો ભાગ 1 ભણીશું વિસ્તૃત માહિતીથી. તો ચલો આસપાસ પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર લઈ લઈએ. પાઠ્યપુસ્તક ખોલો, એમાં છે પાઠ 6 ખાધા વિના ન ચાલે. તો એમાં બધા ગાર્ડનમાં બેઠા છે, બધા વાતો કરે છે. તો ચલો જોઈએ. ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા. પછી બીજાએ કીધું, મેં દાળ ભાત બનાવ્યા હતા. એના પછી, ગઈકાલે મારે ત્યાં કંઈ બન્યું ન હતું. એના પછી છે, હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો અને રોટલી અને દાળ જમ્યા. માં એક ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા. મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. એના પછી, મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી. હવે બધાએ બગીચામાં બેઠા બેઠા વાતો કરે છે કે ગઈકાલે તેઓ લોકોએ શું ખાધું તેના વિશેની વાતો કરે છે. ચલો એના પછી યાદ કરો અને લખો, ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા એ તમારે આ થાળીમાં લખવાનું છે કે ગઈકાલ રાતે તમે શું જમ્યા હતા. એ તમારી બધાની અહીંયા આ જગ્યા રાખેલી છે પાઠ્યપુસ્તકમાં, તેમાં લખવાનું છે. એના પછી વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? હવે તમને જ્યારે ભૂખ લાગી હોય ત્યારે તમને શું થાય? તો તમને ખબર પડી જાય કે મને ભૂખ લાગી છે. માનો કે પેટમાં દુખવા માંડે કે પેટમાં કંઈ થાય તો તમને ખબર પડે ને કે મને ભૂખ લાગી છે એમ. શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? ક્યારે એવું થયું છે કે તમારે ઘરે જમવાનું ન બન્યું હોય? તો કે હા, જ્યારે મમ્મી બીમાર હોય ત્યારે આપણે જમવાનું ન બન્યું હોય. એના પછી, એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? હવે એક બાળકના ઘરમાં જમવાનું ન બન્યું એનું કારણ શું હોઈ શકે? કા મમ્મી બહાર ગયા હોય, કા પછી મમ્મીને મજા ન હોય, અથવા તો બહાર જમવા જવાનું હોય, એવી રીતે હોઈ શકે ને. એના પછી, શું બધા બાળકોએ ગઈકાલ રાતે એક સરખો જ ખોરાક ખાધો હતો? કેમ ના, બધાએ એક સરખો ખોરાક ખાધો નહોતો. કોઈ ઇડલી ખાધી હતી, કોઈ પુડલા ખાધા હતા, કોઈ ખીર ખાધી હતી. બધાએ એક સરખું જમતા નથી, બધાની ઘરે અલગ અલગ વસ્તુ બની હોય. હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા છે એ બધા કાળા પાટિયા પર લખો. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? શું કરો? તમે બધાએ દુકાને જાઓ અને પડીકું લઈને ખાઈ લે, એવું કરો છો ને? એવું નહીં કરવાનું, આપણે ઘરે બનાવેલું જ ખાવાનું. એના પછી વિપુલનું કુટુંબ. આપણે વિપુલના કુટુંબ વિશે થોડી માહિતી મેળવીએ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ થતું હશે? તો ચલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડો લઈને આવ્યો. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુનિ ક્યાં છે? મારે તેને જોવી છે. મુનિ વિપુલની નાની બહેન. તેની માતાએ કહ્યું, મુનિ ઉપરના રૂમમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું, બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. વિપુલે તેના દાદીની થાળી લીધી. તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું. દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડી જ વારમાં પર્વત પણ ચડી જતી હતી. વિપુલ મકાઈ ડોડો ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુનિને ઉચકી. અચાનક મુનિ રડવા લાગી. મમ્મીને કહ્યું, તે ભૂખી થઈ છે માં, મુનિને ખવડાવવા નીચે બેઠી. હવે એની બહેન છે એ નાની હતી, એટલે એ વિપુલ જમે એવું જમી શકે નહીં.
અને એના બા છે દાદીમા તે મોટી ઉંમરના છે એટલે વિપુલ ખાય એવું એ ન ખાઈ શકે કેમ કે બાને દાંત ન હોય એટલે શું ખાય પોચી વસ્તુ કેમ એને દાળમાં રોટલી પલાળી ખાધી ખાટી દાળ ન ખાઈ શકે ખાંડવાળી દાળ ખાઈ શકે ને એટલે વિપુલ જમી શકે તેવું બધા જમી શકતા નથી વિચારોને કહો આપણે ઉપર જોઈ વિપુલના કુટુંબ વિશેની માહિતી હવે તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી તો લખવાનું દાદી ખૂબ જ ઘરડા એટલે કે મોટી ઉંમરના હોવાથી અશક્ત છે તેથી તે જલ્દી દાદર ચડી શકતા નથી બીજું દાદીને કેવી દાળ પસંદ છે તો દાદીને ખાંડ એટલે ગળપણ નાખેલી દાળ પસંદ છે તમને કેવી દાળ ભાવે છે તો આપણને કેવી દાળ ભાવે તો કે ખાટી ને એવી હોય તેવી મને ગળપણ નાખેલી દાળ વધુ પસંદ છે આ ઉપરાંત મને લગ્ન પ્રસંગ બનતી દાળ પણ ભાવે છે વાર્તામાંના કેટલાક સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે કેમ વાર્તામાં ત્રણ સભ્યો વિપુલ તેની મમ્મી અને તેના મામી મકાઈ ડોડો ખાઈ શકે છે તે ત્રણેય ખરડા નથી તેમના દાંત સ્વચ્છ અને મજબૂત છે દાદીના દાંત કડપણના કારણે પડી ગયા છે અને મુન્નીને હજુ દાંત આવ્યા નથી તેથી તે મકાઈ ડોડો ખાઈ શકતા નથી શું ઘણા લોકો મકાઈ ડોડો ખાઈ શકે કેમ ના કરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે નહીં કારણ કે તેમના મોટા ભાગના દાંત પડી ગયા હોય છે અને થોડા દાંત હલતા હોવાથી દુખતા હોય છે 4 મહિનાની મુનિ તેના માતાના દૂધ પર રહે છે તે એનો એકમાત્ર ખોરાક કેમ હશે નાના બાળકોને દાંત હોતા નથી આથી તેઓ પોતાની માતાનું જ દૂધ લે છે કારણ માતાનું દૂધ એમના માટે સંપૂર્ણ ખોરાક છે હવે આપણે આગળના વિડીયોમાં ભાગ 2 ભણીશું ભાગ 1 અહીંયા સુધી ભણ્યા હવે આગળના વિડીયોમાં ભાગ 2 ભણીશું જય હિન્દ જય ભારત